હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નીતિન દવે છે. મારી ચેનલનું નામ એજ્યુકેશન વિડીયો બાય રાની છે. જો ફ્રેન્ડ્સ, તમે હજી બિન મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી કરીને તમે ઘણા ઘણા સીપીટી માટેના વિડીયો કે જેવી કે સ્ટોર કીપર, આસિસ્ટન્ટ સ્ટોર કીપર, ઘણી બધી સીપીટી એક્ઝામ ગોંડ સેવા દ્વારા લેવાની છે, તો તેના માટે આ વિડીયો તમને ખૂબ જ કામમાં લાગશે. તો ફ્રેન્ડ્સ, મેં ઘણા બધા વિડીયો મૂકેલ છે. વર્ડ ફોર્મેટિંગ કઈ રીતના કરવું, એમએસ આઉટલુકનો મેસ ઉપયોગ કરીને મેલ કઈ રીતના સેન્ડ કરવો, અને વગેરે વગેરે ઘણા ખરા મેં પાવરપોઇન્ટના સ્લાઇડ કઈ રીતના બનાવી, તો આ બધા મેં મારી વિડીયો મારી ચેનલ પર અપલોડ કરેલા છે. તો તમે તે સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલ પર જોઈ શકો છો. તો મિત્રો, આજે આપણે એક્સેલમાં ફોર્મેટિંગ કઈ રીતના કરવું તે ટાઈપના આપણને ઘણા ખરા ક્વેશ્ચન પૂછાતા હોય છે. પહેલાં કેવું હતું કે કોઈ બી ચાર્ટ ડાયરેક્ટ ઇન્સર્ટમાંથી કોલમ ચાર્ટ કે લાઇન ચાર્ટ કે પાય ચાર્ટ કે બાર ચાર્ટ, આ ગમે તે ચાર્ટ ડાયરેક્ટ પૂછાઈ જતો હતો. અત્યારે ઇનડાયરેક્ટલી થર્મોમીટર ટાઈપ ગ્રાફ પૂછાયેલો છે એકવાર. તો ફ્રેન્ડ્સ, આ થર્મોમીટર ટાઈપ ગ્રાફ કઈ રીતના બનાવવો તો તે આજે આપણે શીખવાનું છે. તો ફ્રેન્ડ્સ, તે કરવા માટે સૌપ્રથમ આપણે એરિયા સિલેક્ટ કરશું. સિલેક્ટ કર્યા ત્યારબાદ આપણે ઇન્સર્ટમાં જઈને ત્યારબાદ બારમાં બાર ચાર્ટમાં જઈને બાર ચાર્ટમાં કોઈ બી સિમ્પલ ચાર્ટ લઈ લો. સિમ્પલ ચાર્ટ લઈ લીધા ત્યારબાદ અહીંથી આપણે સિલેક્ટ કરશું કે આ જે તમે બ્લુ કલરના માર્ક્સ દેખાય છે તે મેક્સિમમ માર્ક્સ છે, અને રેડ કલરમાં છે તે રિઝલ્ટમાં છે. તો અમે કોઈ બી તમે સિલેક્ટ કરી લો. સિલેક્ટ કરીએ ત્યારબાદ રાઇટ ક્લિક દબીને ત્યાંથી નીચે સૌથી નીચે ફોર્મેટ ડેટા સિરીઝ, ફોર્મેટ ડેટા સિરીઝમાં જવાનું. ફોર્મેટ ડેટા સિરીઝમાં જઈને અમે અહીંથી કોઈ બી તમે કલર અલગ અલગ ડિફરન્ટ આપી શકો છો. અહીંથી તમે રેડ કલર છે એને બદલે અહીંથી તમે યલો કલર આપી દો, થોડી ટ્રાન્સપેરન્સી આપી દો, થોડી ટ્રાન્સપેરન્સી આપી દો. આટલું થઈ ગયા બાદ ફ્રેન્ડ્સ, સિરીઝ ઓપ્શનમાં જવાનું છે. સિરીઝ ઓપ્શનમાં ગયા બાદ અહીંથી આપણે સિરીઝ ઓવરલેપ અને ગેપ ફિટ આપણને બે જોવા મળે છે. તો અહીંથી આપણે સેપરેટેડ તે આપણે થોડું વધારશું. તો તમે જોઈ શકો છો કે ચાર્ટ જે છે આપણો તે થર્મોમીટર ટાઈપ બનતો દેખાય છે. તો ફ્રેન્ડ્સ, આ જે ચાર્ટ છે ચાર્ટમાં ગેપ જે છે તો ગેપ થોડોક આપણે ઓછો કરી દઈએ, કે જેથી કરીને આપણને વ્યવસ્થિત દેખાય. તો સેપરેટેડ છે જે તે આપણે વધારીએ. એક્ઝેક્ટ આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે એક ક્લોઝ આપી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જે ફિઝિક્સના માર્ક્સ છે જે મેક્સિમમ માર્ક્સ બી 50 છે અને રિઝલ્ટ બી 50 છે. સો તમને દેખાશે નહીં ડિફરન્ટ કલર, એટલે બંને કલર ઓવરલેપ થયેલા છે. તો તેને લીધે બંનેને સરખા માર્ક્સ છે, મેક્સિમમ માર્ક્સ અને રિઝલ્ટ માર્ક્સ, જેથી કરીને દેખાશે નહીં. બાકીના માર્ક્સમાં તમે જોઈ શકો છો કે થર્મોમીટર ટાઈપ આપણને દેખાઈ રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આજકાલ હવે આ રીતના ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન આવે છે. તો તમે આ રીતના તૈયારી કરો એડવાન્સ, કે એક્સેલમાં ફોર્મેટિંગ કઈ રીતના કરવું, તો તમને એક્ઝામ માટે ખૂબ જ કામમાં રહેશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.